નમસ્કાર ધોરણ દસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ પંદર આપણું પર્યાવરણ આજે આપણે શરૂઆત કરીશું પ્રકરણ પંદરનો આજે આપણે પાર્ટ એક જોઈશું અહીં પ્રકરણ પંદર એ ખૂબ સરળ અને ખૂબ ટૂંકું પ્રકરણ છે આ પ્રકરણ ત્રણ માર્ક્સમાં પૂછાય છે જેમાં એક માર્ક્સનો એક પ્રશ્ન એટલે કે સેક્શન એમાં વિભાગ એમાં એક માર્કનો પ્રશ્ન પૂછાય છે અને સેક્શન બીમાં એક બે માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાય છે ટોટલ માર્ક્સ આના ત્રણ છે એટલે આ ચેપ્ટર છે એ ટોટલ ત્રણ ગ્રૂણનું ચેપ્ટર છે ખૂબ ઇઝી ચેપ્ટર છે ખૂબ સરળતાથી તમે કરી શકો છો અને આ તમે રોકડા માર્ક તમે કવર કરી શકો એવું ચેપ્ટર છે તો આ તમે સરખી રીતે વાંચી જવું એક વખત અને અમુક એના જે દર વખત બોર્ડમાં પૂછાય એવા પ્રશ્ન છે એ હું તમને કહેતી જઈશ કે જેથી તમે એ પ્રશ્નો છે એને યાદ રાખી શકો અને બોર્ડમાં આના પૂરા માર્ક્સ લાવી શકો આપણે એનસીઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમની એક સ્ટ્રેટેજી છે કે આપણે અહીં એનસીઆરટીની ચોપડીની એક એક લીટીનો અભ્યાસ કરીએ છીએ અને એ લીટીમાંથી અથવા તો તે વાક્યમાંથી આવતા એક માર્ક્સના અને બે માર્ક્સના પ્રશ્નોનો આપણે અહીં અભ્યાસ કરીએ છીએ આપણે આજે પંદર પ્રકરણમાં આપણું પર્યાવરણમાં જોઈએ તો સૌ પ્રથમ તો આપણું પર્યાવરણ એટલે શું પર્યાવરણ એટલે શું તો ખાસ પર્યાવરણ એટલે આપણે એવું કહી શકીએ કે આપણી આસપાસ જોવા મળતા ભૌતિક અને જૈવિક પરિસર કે જ્યાં સજીવો વસવાટ કરે છે તેને આપણે પર્યાવરણ કહીએ છીએ ટૂંકમાં કહીએ કે આપણે અને આપણી આસપાસનું બધું જ જેને આપણે પર્યાવરણ કહીએ છીએ તો આપણે અને આપણી આસપાસનું બધું જ તો જોઈએ તો આપણે અને આપણી આસપાસ સજીવો પણ વસે છે અને નિર્જીવ પણ હોય છે તો સજીવો નિર્જીવો વાતાવરણ જે પણ કંઈ છે એ આપણી આસપાસનું બધું જ જેને આપણે પર્યાવરણ કહીએ છીએ પર્યાવરણ આપણે નાના ધોરણથી શીખતા આવીએ છીએ તો અહીં એના વિશે આપણે વાત કરવાની છે જેમાં આપેલું છે આપણે કે આપણે પર્યાવરણ શબ્દથી પરિચિત છીએ આ શબ્દનો ઉપયોગ ટેલિવિઝન પર સમાચાર પત્રોમાં અને આપણી આસપાસના લોકો દ્વારા સામાન્ય રીતે કરાય છે પર્યાવરણની વાત આપણે લગભગ ડેઈલી ન્યૂઝમાં સાંભળતા જોઈએ છીએ કે આજનું આ હવેનું પર્યાવરણ સારું નથી પહેલાં સારું હતું હવે ખરાબ થઈ ગયું છે એમાં આ વખત બે હજાર વીસનું વર્ષ એટલે કે કોરોનાથી આપણે પર્યાવરણમાં ઘણી બધી જુદી જુદી જોતા જઈએ છીએ કે કેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ છે અને પર્યાવરણ ઉપર શું અસર થઈ છે એ પણ આપણે જોઈએ છીએ તો અહીં પર્યાવરણ વિશેની વાત આપણે લગભગ ટીવી ઉપર સમાચાર પત્ર ઉપર સાંભળતા હોઈએ છીએ અને જોતા હોઈએ છીએ ત્યારબાદ કહ્યું છે આપણા વડીલો આપણને કહે છે કે હવે તે પર્યાવરણ કે વાતાવરણ રહ્યું નથી કે જે પહેલાં હતું પહેલાં શુદ્ધ હવા હતી પહેલાં કાંઈ એવી વનસ્પતિમાં જે ખાવાની વસ્તુઓ છે એમાં કાંઈ એવું હાઈબ્રિડ નહોતું બધું શુદ્ધ હતું અત્યારે બધું છે એ હાઈબ્રિડ થઈ ગયું છે અને જેના કારણે અથવા તો પોલ્યુશન એટલું વધી ગયું છે ફેક્ટરીઓ એટલી વધી ગઈ છે અને જેથી કરીને પોલ્યુશન એટલે કે પ્રદૂષણ વધતું જાય છે અને એના કારણે આપણું પર્યાવરણ છે એ ધીમે ધીમે ખરાબ થતું જાય છે જેમ માનવની ફેસિલિટી વધતી જાય છે એમ આપણે નવી નવી પ્રવૃત્તિઓ કરતા જઈએ છીએ પર્યાવરણમાં અને પર્યાવરણને ખલેલ પહોંચતા જાય પહોંચ પહોંચાડીએ છીએ જેથી પર્યાવરણ છે એ ધીમે ધીમે ખરાબ થતું જાય છે જેમાં આપણે જોઈએ આપણે તંદુરસ્ત કે સ્વસ્થ પર્યાવરણમાં કામ કરવું જોઈએ પર્યાવરણીય સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે વિકસિત તેમજ વિકાસશીલ દેશો વૈશ્વિક સંમેલન પણ નિયમિત રીતે કરતા રહ્યા છે અહીં પર્યાવરણીય સમસ્યાઓ જે છે તેની ચર્ચાઓ લગભગ આખા વિશ્વમાં થાય છે અને તેના માટેના સંમેલનો પણ થાય છે પર્યાવરણ માટેના વિશિષ્ટ એવા કોર્સ હોય છે બધા જ દેશોમાં અને તે કોર્સ દ્વારા પર્યાવરણને કઈ રીતે જાળવણી કરી શકાય તેના માટેના કાર્યો છે તેમાં થતા હોય છે ત્યારબાદ આગળ જોઈએ આ પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું કે વિવિધ પરિબળો પર્યાવરણમાં કઈ રીતે અન્યોન્ય ક્રિયા કરે છે અને આપણે પર્યાવરણ પર શું અસર પહોંચાડીએ છીએ અહીં પર્યાવરણ પર વિવિધ પરિબળોની અસર જોવાની છે અને આપણે પર્યાવરણ પર શું અસર પહોંચાડીએ છીએ તેના વિશેનો અભ્યાસ અહીં કરવાનો છે જેમાં આપણે જોઈએ પંદર પોઈન્ટ એક નિવસન તંત્ર અને તેના ઘટકો તેની ચર્ચા આપણે કરવાની છે જેમાં જે નિવસન તંત્ર અને તેના ઘટકો સૌ પ્રથમ અહીં વાત કરી છે નિવસન તંત્ર તો નિવસન તંત્ર એટલે શું તો નિવસન તંત્ર એટલે એક ખૂબ જ સરળ વ્યાખ્યા દઈએ તો જૈવિક અને અજૈવિક ઘટકોથી બનતું અવિભાજિત તંત્રને નિવસન તંત્ર કહે છે જૈવિક એટલે જે જીવંત છે એને જૈવિક કહેવાય છે અજૈવિક એટલે જે નિર્જીવ છે તેમને અજૈવિક કહેવાય છે તો આ જૈવિક એટલે કે સજીવો અને અજૈવિક એટલે કે નિર્જીવો આ બંનેને એકબીજાથી અલગ કરી શકાતા નથી બંને એકબીજા ઉપર જ આધારિત છે તો આ રીતે જે અવિભાજિત તંત્ર છે એકબીજાને જુદા પાડી શકાય નહીં એવું અવિભાજિત તંત્ર છે તેમને નિવસન તંત્ર કહે છે બંને એકબીજા ઉપર જ આધાર રાખે છે માટે તેને અવિભાજિત તંત્ર કહ્યું છે તો અહીં નિવસન તંત્ર તેના ઘટકો કે સંઘટકો કયા છે તેની આપણે અહીં ચર્ચા કરવાની છે તો આમ જોઈએ તો નિવસન તંત્ર એટલે હમણાં જ વાત કરી કે જેમાં જૈવિક સમુદાય અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ એટલે કે અજૈવિક ઘટકો વચ્ચે જે આંતરક્રિયા થતી હોય છે અને તેનાથી બનતા તંત્રને આપણે નિવસન તંત્ર કહીએ છીએ તેની અહીં વ્યાખ્યા પણ આપેલી છે જેમાં શરૂઆતમાં જ આપેલી છે જો બધા સજીવો જેવા કે વનસ્પતિ પ્રાણીઓ સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અહીં આંતરક્રિયાઓ થાય છે જેને નિવસન તંત્ર કહે છે એવું પણ કહી શકાય નિવસન તંત્રની વ્યાખ્યા તમે બનાવી શકો બધા સજીવો અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે જેને નિવસન તંત્ર કહે છે એમ પણ લખી શકો અથવા તો બધા સજીવો જેવા કે વનસ્પતિ પ્રાણીઓ સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પારસ્પરિક આંતરક્રિયાઓ થાય છે જેને નિવસન તંત્ર કહે છે આ રીતે પણ તમે લખી શકો છો ત્યારબાદ કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે હમણાં જ આપણે વાત કરી કે સજીવો અને અજૈવિક પરિબળો એટલે કે નિર્જીવ વસ્તુઓ જે પણ કહે છે હવા પાણી વાતાવરણ દબાણ ભેજ એ બધા જ અજૈવિક પરિબળો કહેવાય છે એવા બધા પરિબળો છે એ અને સજીવો એ બંને સંયુક્ત રીતે ભેગા થઈ અને આખું નિવસન તંત્રની રચના કરે છે અહીં કહ્યું છે એટલે કે કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે ખાસ અહીં નિવસન તંત્ર જૈવિક અને અજૈવિક ઘટકોથી રચાય છે ભૌતિક પરિબળો જેવા કે તાપમાન વરસાદ હવા ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો વગેરે અજૈવિક ઘટકો છે અહીં ભૌતિક પરિબળ અથવા તો અજૈવિક ઘટકો જેમાં તાપમાન વરસાદ હવા ભૂમિ ખનીજ પદાર્થો વગેરેનો સમાવેશ થાય છે જ્યારે જેવી ઘટકોમાં બધા જ સજીવોનો સમાવેશ થાય છે જેમાં વનસ્પતિ પ્રાણીઓ બધા જ સજીવોને જેવી ઘટકો કહે છે ત્યારબાદ અહીં આપેલું છે એના પછીના પેરેગ્રાફમાં ઉદાહરણ તરીકે જો તમે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ વૃક્ષ ગુલાબ મોગરો સૂર્યમુખી જેવા પુષ્પોવાળા સુશોભનીય છોડ અને ડેટકાઓ કીટકો તેમજ પક્ષીઓ જેવા પ્રાણીઓ જોવા મળશે આપણે બગીચામાં જાય ત્યારે આપણે જુદા જુદા જીવો જોવા મળે છે જેમાં ઘાસ ઘાસ ઉપર વસનાર જુદા જુદા નાના કીટકો છે કે એના સિવાયના નાના નાના પ્રાણીઓ છે એ એને ખાનાર બીજા પ્રાણીઓ છે આ સિવાય વનસ્પતિઓ છે જુદી જુદી જાતની એ જોવા મળે છે અને એ ઉપરાંત આપણને આજુબાજુનું જે પર્યાવરણ છે કે હવા પાણી છે આ સિવાય ત્યાં પ્રકાશ હોય પછી તડકો હોય તો આવા જે ભેજ હોય આવા જે પરિબળો છે એ અજૈવિક ઘટકો છે તો આમ જૈવિક અને અજૈવિક ઘટકો છે એ પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને આખું નિવસન તંત્રની રચના કરે છે જેમાં આપ્યું છે જોવા મળે છે ત્યારબાદ આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને તેઓની વૃદ્ધિ પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે અહીં સજીવો જેટલી પણ ક્રિયાઓ કરે છે તેમાં તેનો ઉપયોગ તે અજૈવિક ઘટકોમાંથી કરે છે જેમ કે બધા જ પ્રાણીઓ છે એ શ્વસનની ક્રિયા તો કે અજૈવિક ઘટક એવી હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે ત્યારબાદ દરેક જૈવિક ઘટક છે એ તેમને પાણીની જરૂરિયાત હોય જ છે તો પાણી એ એક અજૈવિક ઘટક છે પણ આ અજૈવિક ઘટક વગર જે સજીવો છે જૈવિક ઘટકો છે તેનો ઉધાર થતો નથી તો આ રીતે દરેક જૈવિક ઘટકો એટલે કે સજીવો છે એ અજૈવિક ઘટકો ઉપર આધાર રાખે છે એટલે કે તેની સાથે આંતરક્રિયાઓ કરે છે એમ કહી શકાય ત્યારબાદ આગળ આપેલું છે આમ બગીચો એક નિવસન તંત્ર છે અહીં બગીચાને એક નિવસન તંત્ર છે એવી વાત કરે છે નિવસન તંત્ર નામ તો જુદા જુદા પ્રકાર આપેલા છે જેમાં અહીં એક પ્રકાર બગીચો આપેલો છે ત્યારબાદ જંગલ કે વન તળાવ અને સરોવર એ અન્ય પ્રકારો છે ત્યારબાદ જે કુદરતી કે નૈસર્ગિક નિવસન તંત્રના ઉદાહરણ છે જ્યારે બગીચાઓ કે ઉદાન અને ખેતર એ માનવસર્જિત કૃત્રિમ નિવસન તંત્ર છે આમ અહીં આપણને નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર કહ્યા છે એક કુદરતી નિવસન તંત્ર અને બીજું કૃત્રિમ નિવસન તંત્ર કૃત્રિમ નિવસન તંત્ર તો એ માનવસર્જિત નિવસન તંત્ર પણ કહેવામાં આવે છે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલું નિવસન તંત્ર માટે તેને કૃત્રિમ અથવા તો માનવસર્જિત નિવસન તંત્ર કહ્યું છે કુદરતી નિવસન તંત્ર જે કુદરત કુદરતી જ હોય છે જેમાં આપણે એક ચાર્ટ જોઈએ અને તેના દ્વારા આપણે તે બંને પ્રકારની માહિતી મેળવીએ તો ચાર્ટ દ્વારા આપણે માહિતી મેળવશું અહીં ચાર્ટમાં નિવસન તંત્રના પ્રકાર આપેલા છે જેમાં કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર આપેલું છે અહીં કુદરતી નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર આપેલા છે સ્થળ જ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર કુદરતી નિવસન તંત્રના સ્થળ જ નિવસન તંત્રમાં જોઈએ તો જંગલનું નિવસન તંત્ર તૃણભૂમિનું નિવસન તંત્ર અને રણનું નિવસન તંત્ર અહીં સ્થળ જના મુખ્ય આ ત્રણ નિવસન તંત્ર છે જેમાં જંગલનું નિવસન તંત્ર જુદું હોય છે તૃણભૂમિ અથવા તો ઘાસનું નિવસન તંત્ર પણ કહેવામાં આવે છે અને રણ નિવાસી નિવસન તંત્ર પણ કહેવામાં આવે છે ત્યારબાદ જલજ નિવસન તંત્ર તો જલજ નિવસન તંત્રમાં નદીનું નિવસન તંત્ર ઝરણાંનું નિવસન તંત્ર સરોવરોનું નિવસન તંત્ર તળાવનું નિવસન તંત્ર અને દરિયો અહીં દરિયાનું નિવસન તંત્ર એ સૌથી મોટું નિવસન તંત્ર તંત્ર છે તમને એક માર્ક્સમાં બોર્ડમાં ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે સૌથી મોટું નિવસન તંત્ર કયું છે તો દરિયાનું નિવસન તંત્ર એ સૌથી મોટું નિવસન તંત્ર છે કારણ કે પૃથ્વી પર લગભગ પંચોતેર ટકા ભાગ છે એ પાણીથી ભરેલો છે એટલે કે પાણી આવેલું છે માટે અહીં દરિયાનો વિસ્તાર છે એ ખૂબ વિશાળ છે તો દરિયાની અંદર રહેતા જે જીવો અને વનસ્પતિઓ છે એ જમીન પર જે વનસ્પતિને પ્રાણીઓ છે એના કરતાં અનેક ગણા વધારે દરિયામાં જોવા મળે છે માટે દરિયાનું નિવસન એ સૌથી મોટું નિવસન છે એક માર્ક્સમાં ખાસ યાદ રાખવાનું છે ત્યારબાદ બીજો પ્રકાર છે કૃત્રિમ નિવસન તંત્ર જેને સર્જિત નિવસન તંત્ર પણ કહેવામાં આવે છે જેમાં ખેતરનું નિવસન તંત્ર વાળીનું નિવસન તંત્ર અને માછલી ઘરનું નિવસન તંત્રની વાત કરી છે તો ખેતરનું નિવસન તંત્ર એટલે કે માનવ દ્વારા બનાવવામાં આવેલું છે ખેતર હોય અને તેની અંદર પક્ષીઓ હોય નાના નાના સૂક્ષ્મજીવો હોય કીટકો હોય એટલે કે એ જે ખેડૂતો દ્વારા ખેતર ખેડી અને એની અંદર જેટલા જૈવિક અજૈવિક ઘટકો રહેતા હોય એટલે ખેતરનું નિવસન તંત્ર વાડી છે એ પણ માનવસર્જિત અથવા તો કૃત્રિમ નિવસન તંત્ર છે જ્યારે માછલી ઘર છે એને પણ માનવસર્જિત કે કૃત્રિમ નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવેલ છે અહીં એક માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકાય કે માછલી ઘર એ કયા નિવસન તંત્રનો પ્રકાર છે તો કૃત્રિમ નિવસન તંત્રનો પ્રકાર છે અથવા તો કૃત્રિમ નિવસન તંત્રના ઉદાહરણ આપો તો માછલીઘરને કૃત્રિમ નિવસન તંત્ર તરીકે લેવામાં આવેલું છે તો આમાંથી એક માર્ક્સનો પ્રશ્ન બોર્ડમાં તમને પૂછી શકાય સૌથી મોટું નિવસન તંત્ર દરિયાનું અને કૃત્રિમ નિવસન તંત્રના ઉદાહરણ તો ખેતર વાળી અને માછલીઘર તો અહીં નિવસન તંત્રના પ્રકાર આપણે આ ચાર્ટ દ્વારા સમજી શકાય આમ આપણે કોષ્ટકમાં જોઈ ગયા તંત્રના પ્રકાર તો કુદરતી અથવા કૃત્રિમ અથવા તો માનવ સર્જિત નિવસન તંત્ર જેને આપણે કહ્યું હતું હવે અહીં એક પ્રવૃત્તિ આપેલી છે પંદર પોઈન્ટ એકમાં પહેલી પ્રવૃત્તિ છે એ જોતા જઈએ ઝડપથી કે તમે માછલી ઘર જોયું હશે આપણે બધાએ માછલીઘર એકવેરિયમ જોયેલું જ હોય છે એક કાચની એવી ઝાર હોય છે અથવા તો કાચનું આખું બોક્સ જેવું હોય છે અને એની અંદર માછલી હોય છે પાણી ભરેલું હોય છે આ સિવાય નાના નાના પથ્થરો મૂકેલા હોય છે ઘણીવાર નાની નાની વનસ્પતિઓ મૂકેલી હોય છે અને તેમાં ઓક્સિજન આવે એવી વ્યવસ્થા મૂકેલી હોય છે ઓક્સિજન પંપ દ્વારા આ ઉપરાંત તેમાં ખોરાક માછલીને આપી શકાય તેના માટેની પણ વ્યવસ્થા હોય છે તો આવી રીતે આપણે એકવેરિયમ લગભગ બધાએ જોયેલું જ હોય છે અને હવે તો ઘરે પણ એકવેરિયમ રાખવા માંડ્યા છે તો આ માછલી ઘર વિશેની અહીં વાત કરી છે કે તમે માછલી ઘર જોયું હશે આવો તેને બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ તો એના માટે કહ્યું છે કે માછલી ઘર બનાવતી વખતે આપણે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ ત્યારબાદ માછલીઓને તરવા માટે પૂરતી જગ્યા એક મોટો ઝાર પણ લઈ શકાય પાણી ઓક્સિજન તેમજ ખોરાક અહીં આટલી બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે માછલી નાની માછલી હોય તો એ પ્રમાણેનું આપણે જે ઝાર અથવા તો જે બોક્સ છે એ એ પ્રમાણે લેવું જોઈએ મોટી માછલી હોય તો ઝાર છે એ મોટી લેવી પડે એટલે કે એની જગ્યા હોવી જોઈએ પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા હોવી જોઈએ ઓક્સિજન એને પૂરતો મળી રહેવો જોઈએ અને ખોરાક મળી રહેવો જોઈએ આટલી આપણે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ કહ્યું છે કે આપણે ઓક્સિજન પંપ દ્વારા ઓક્સિજન અને માછલીનો ખોરાક આપીએ છીએ જે બજારમાંથી પ્રાપ્ત થઈ શકે છે અહીં માછલીને માછલીઘર બનાવ્યા બાદ મૂક્યા બાદ તેને ઓક્સિજન અને ખોરાકની ખાસ જરૂર હોય છે આપણી જેમ જ માછલી પણ એક જીવ છે જેમ આપણે મનુષ્યને ખોરાક અને પાણી સૌ પ્રથમ જોઈએ ખોરાક પાણી અને હવા તો એ જ રીતે અહીં માછલી માછલીને પણ ખોરાક પાણી અને હવાની જરૂર પડે છે એમાં પાણીમાં રહેલા અથવા તો પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો જ પોતે ઉપયોગ કરે છે માટે એને પાણી છે એ શુદ્ધ હોવું જોઈએ જેમાં આગળ આપેલું છે જો આપણે તેમાં કેટલીક જલજ વનસ્પતિના છોડ અને પ્રાણીઓ ઉમેરીએ તો આ એક સ્વયં નિર્વાહિત તંત્ર બની જાય છે સ્વયં નિર્વાહિત તંત્ર એટલે સ્વયં સંચાલિત તંત્ર એટલે કે માનવ સર્જિત તંત્ર આખું છે એ બની જાય છે આપણે બનાવેલું તંત્ર આખું બની જાય છે શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે થાય એક માછલી ઘર તે માનવ માનવસજ્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે એક માર્ક્સ માટે અગત્યનું નોટ કરી લેજો ત્યારબાદ આવી રીતે માછલી ઘર બનાવ્યા પછી તેને કેટલાક સમય સુધી તેને કેટલા સમય સુધી જેવું છે તેવું જ મૂકીએ શકીએ છીએ હવે માછલી ઘર તો બનાવી લીધું પણ આપણે કેટલો સમય એમનેમ જ રાખી શક રાખીશું તેને સાફ સફાઈ કરવાની પછી ત્યારબાદ તેને બીજી શું આપણે સા સાવચેત અથવા તો તેની જુદી જુદી રીતો છે એ અહીં આપેલી છે જેમાં જોતાં જઈએ કે શું કોઈક વાર તેને સ્વચ્છ કરવું જરૂરી છે તો કે હા સ્વચ્છ કરવું જ પડે સ્વચ્છ ના કરીએ તો શું થાય જો તેને સ્વચ્છ ના કરીએ તો જે જલીય સજીવો અંદર જે છે માછલી છે અથવા બે ત્રણ જે માછલીઓ છે એ પોતાના ચયાપય પચય ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે પોતે જે ખોરાક ખાધેલો છે પછી જે નકામો પદાર્થ વધ્યો છે એ ઉત્સર્ગ પદાર્થ છે એ ઉત્સર્ગ પ પદાર્થ તો એ પાણીમાં જ નાખવાના છે એટલે પાણી છે એ પ્રદૂષિત થાય છે અને તેથી માછલીને એ ધીમે ધીમે સમયાંતરે છે ધીમે ધીમે એને સ્વચ્છ માછલી ઘરને સ્વચ્છ તો કરવું જ જોઈએ કે જેથી કરીને આ ઉત્સર્ગ પદાર્થયુક્ત પાણી છે એ સાફ થઈ જાય અને તેની જગ્યાએ નવું પાણી છે એ આવી શકે શું આપણે આવી જ રીતે તળાવો તેમજ સરોવરને પણ સ્વચ્છ કરવા જોઈએ તો કે હા કારણ કે કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો તળાવને અને સરોવરને લીલની વૃદ્ધિ કરે છે આપણે જોઈએ છીએ ઘણા તળાવોમાં લીલ ખૂબ જામેલી હોય છે તળાવની ઉપરનું પાણી તો દેખાતું જ નથી હોતું આખું ગ્રીન કલરની લીલ જામેલી હોય છે તો આવી જે લીલ છે એ તળાવ અને સરોવરની સપાટીને આવૃત થઈ જાય છે તેથી કેટલાક ઝેરી પદાર્થો છે એ તેમાંથી મુક્ત થાય છે અને પાણીમાં જે દ્રાવ્ય ઓક્સિજન છે તેનું પ્રમાણ ઘટાડે ઘટાડે છે જેને બીઓડી કહેવામાં આવે છે તેના પરિણામે જલીય પ્રાણીઓનું મૃત્યુ થાય છે આથી તળાવ અને સરોવરના નિવસન તંત્રનો નાશ થાય છે ઉપર લીલ જામી ગઈ હોય જેથી કરીને એમાં વાતાવરણનો ઓક્સિજન છે એ પાણીમાં ઓગળી શકતો નથી અને એ પાણીમાં રહેતા પ્રાણીઓ એ પાણીમાં રહેલા ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે પાણીમાં જેટલું ઓક્સિજન ઓગળેલું હોય તેનો ઉપયોગ પોતે શ્વસનમાં કરે છે પરંતુ અહીં ઉપરના ભાગમાં લીલ જામી ગઈ હોય છે જેથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અંદર લઈ શકતા નથી અને જેથી તેને મૃત્યુ પામે છે માટેને સમયાંતરે સ્વચ્છ કરવા જોઈએ શા માટે અને શા માટે નહીં તેનો આપણે અહીં જવાબ મેળવી લીધો ત્યારબાદ આપણે જોઈએ આગળ આપેલું છે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે જીવન નિર્વાહને આધારે સજીવોને ઉત્પાદકો ઉપભોગીઓ તેમજ વિઘટકોના જૂથ કે સમૂહોમાં વેચી શકાય છે આવો યાદ કરવાનો પ્રયત્ન કરીએ જે સ્વનિર્ભર કે સ્વયં સંચાલિત નિવસન તંત્ર સ્વયં બનાવે છે અહીં હવે નિવસન તંત્રના ઘટકોની વાત કરી છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન નોટ કરી લો અહીં તમને પ્રશ્ન લગભગ પૂછાય છે બે માર્ક્સમાં નિવસન તંત્રના ઘટકો જણાવો ક્વેશ્ચન નોટ કરી લો તો નિવસન તંત્રના મુખ્ય ઘટકો આપણે અહીં ચાર્ટ દ્વારા નથી આપેલા પણ તેના માટેનો એક ચાર્ટ જોઈએ અને એ નિવસન તંત્રના ઘટકો કયા છે એની આપણે માહિતી મેળવીએ આપણે અહીં ચાર્ટ જોઈએ છીએ જેમાં નિવસન તંત્રના ઘટકો આપેલા છે નિવસન તંત્રના મુખ્ય બે ઘટકો છે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો હવે તેના વિશે આપણે અભ્યાસ કરી જ ગયા છે અજૈવિક ઘટકો એટલે નિર્જીવ જે પણ વસ્તુઓ છે એને અજૈવી ઘટકો કીધા છે અને જૈવિક ઘટકો એટલે બધા જ સજીવોનો તેમાં સમાવેશ થાય છે અજૈવી ઘટકોમાં ભૂમિ પ્રકાશ તાપમાન પવન ભેજ અને વરસાદ અને ખનીજ દ્રવ્યોનો સમાવેશ થાય છે જ્યારે અજૈવિક ઘટકોમાં મુખ્યત્ના ત્રણ ભાગ પડે છે જૈવિક ઘટકોના જેમાં ઉત્પાદકો ઉપભોગીઓ અને વિઘટનનો વિઘટકોનો સમાવેશ થાય છે અહીં ખાસ બે માર્ક્સમાં પ્રશ્ન તમને પૂછાય છે જૈવિક ઘટકોની ટૂંક નોંધ લખો આ રીતે પૂછાય છે તો જૈવિક ઘટકો કે જેમાં જીવંત સજીવોનો સમાવેશ થાય છે આ જૈવિક ઘટકો મુખ્ય ત્રણ પ્રકારના છે ઉત્પાદકો ઉપભોગીઓ અને વિઘટકો ઉત્પાદક એટલે કે જે ખોરાક ઉત્પન્ન કરતા હોય એને ઉત્પાદક કહેવાય છે જેમાં લીલી વનસ્પતિનો સમાવેશ થતો જોવા મળે છે ખાસ અહીં ઉત્પાદક તરીકે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે અને બીજા માટે પણ ખોરાક તૈયાર કરે છે માટે તેમને ઉત્પાદક કહે છે ત્યારબાદ ઉપભોગી તો ઉપભોગી એટલે એવા સજીવો કે જે ઉત્પાદક ઉપર પોતાના ખોરાકનો આધાર રાખતા હોય છે જેમાં ઉપભોગીના મુખ્ય અહીં ચાર પ્રકાર આપેલા છે તૃણાહારી સૌ પ્રથમ તો કે તૃણાહારી અથવા તો શાકાહારી જેને પ્રથમ કક્ષાના ઉપભોગી કહેવાય છે આ તૃણાહારી છે એ સંપૂર્ણ પોતાના ખોરાકનો આધાર અહીં ઉત્પાદકો ઉપર રાખતા હોય છે માટે તેને પ્રથમ કક્ષાના ઉપભોગી કહેવામાં આવેલા છે ત્યારબાદ માંસાહારી જેને દ્વિતીય કક્ષા અને ઉચ્ચ કક્ષાના ઉપભોગી કહ્યા છે તે પોતાના ખોરાકનો આધાર અહીં તૃણાહારી પ્રાણીઓ કે મિશ્રાહારી પ્રાણીઓ પર રાખે છે ત્યારબાદ ત્રીજો પ્રકાર છે મિશ્રાહારી આ મિશ્રાહારી છે એ અહીં પોતાના ખોરાકનો આધાર ઉત્પાદકો પણ ઉપર પણ રાખે છે અને તૃણાહારી ઉપર પણ રાખે છે અને ત્યારબાદ પરોપજીવી જે બીજા પર ખોરાકનો પોતાના જીવનનો આધાર હોય એને પરોપજીવી ગાળતા કહેવામાં આવે છે જે શરીરના અંદરના ભાગમાં પણ હોય અને બહારના ભાગમાં પણ હોય જેની માહિતી આપણે પ્રકરણ છમાં આપી દીધેલી છે તમે જોઈ શકો છો તેનો પાર્ટ એન ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમ પ્રકરણ છમાં આપણે સજીવોમાં જે જુદા જુદા પોષણ હતા એમાં પરોપજીવી પોષણ વિષમપોષી પોષણમાં પરોપજીવી પોષણની માહિતી આપણે આપેલી છે કયા સજીવ કેવી રીતે પરોપજીવી જીવન ગાળે છે તેની પણ માહિતી આપેલી છે અને ત્રીજો પ્રકાર છે વિઘટકો વિઘટકો એટલે કે જે વિઘટન કરે છે જે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા હોય તેવા સજીવોને વિઘટકો કહે છે જેમાં ફૂગ બેક્ટેરિયા મૃતોપ મૃત જૈવ અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરે છે માટે તેમને વિઘટકો કહેવામાં આવે છે હવે અહીં નિવસન તંત્રના ઘટકો કઈ રીતે સજીવ જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા પર આધારિત છે તેની વાત કરીએ તો અહીં જુઓ ઉત્પાદકો એટલે જે વનસ્પતિ ખોરાક બનાવે છે પોતાના માટે અને બીજા માટે તેને ઉત્પાદક કહ્યા છે આ ઉત્પાદક ઉપર આધાર રાખનાર તૃણાહારી છે હવે આ તેના ઉપર આધાર રાખનાર તો કે માંસાહારી પણ છે અને મિશ્રાહારી પણ છે અને મિશ્રાહારી આ ઉપરાંત ઉત્પાદકો ઉપર પણ આધાર રાખે છે પરોપજીવી છે એ અહીં આ બધા જ ઉત્પાદક તૃણાહારી માંસાહારી મિશ્રાહારી એ બધા ઉપર પોતાનું જીવન ગાળી શકે છે હવે અહીં આ ઉત્પાદકો ખોરાક બનાવે છે એના ઉપર આધાર રાખનાર ઉપભોગીઓ હવે ઉત્પાદકો અને ઉપભોગીઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેનું વિઘટન કરનાર એને વિઘટકો કહે છે વિઘટકો અહીં તેનું જટિલ કાર્બનિક પદાર્થોમાંથી સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે તો આપણે જોઈએ છીએ કે બધા સજીવોમાં ઘણા બધા કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો હોય જ છે એ બધાનું વિઘટન વિઘટકો દ્વારા થાય છે અને વિઘટકો એમાંથી મુક્ત થયેલા બધા પદાર્થો છે એમને ફરીથી વાતાવરણમાં કે જમીનમાં જવા દે છે અને જમીનમાં કે વાતાવરણમાંથી ફરીથી એ પદાર્થોનો ઉપયોગ કોણ કરે છે કે ઉત્પાદકો ફરીથી એનો ઉપયોગ કરે છે આમ વિઘટકો છે એ ફરીથી એને વાતાવરણમાં જવા દે છે એટલે કે અજૈવિક પરિબળમાં જવા દે છે અને અજૈવિક ઘટકોનો ઉપયોગ કરી ફરીથી ઉત્પાદક છે એ પોતાનું વૃદ્ધિ વિકાસ કરે છે અને આ રીતે આખું ચક્ર ચાલ્યા જ કરે છે આમ અહીં તમારે બે માર્ક્સમાં ખૂબ અગત્યનો પ્રશ્ન જૈવિક ઘટકોના પ્રકાર જણાવો અથવા તો તમને ટૂંક નોંધ લખો ઉપભોગીઓ એ એ વિશે પણ બે માર્ક્સમાં પૂછી શકાય આમ આપણે ચાર્ટ દ્વારા નિવસન તંત્રના ઘટકો વિશે જોઈ ગયા બે માર્ક્સનો પ્રશ્ન ખાસ અગત્યનો અહીં એ જે પ્રશ્ન છે નિવસન તંત્રના ઘટકો એમાં જૈવિક ઘટકો જો તમે સરખું શીખી લો તો એના આધારે લગભગ અડધો પ્રકરણ છે એ તમારું આમાં જ પૂરું થઈ જાય છે કારણ કે એના આધારે જ આહાર સાંકળ આહાર ઝાડ અને એના જે ઉર્જાના શક્તિ પ્રવાહ છે એ પણ એના આધારે જ આપણે શીખી શકાય છે અને એમાંથી બોર્ડમાં લગભગ દર વખત પ્રશ્ન પૂછાય છે માટે ખાસ જૈવિક ઘટકો છે એ ખાસ કરી જેવા જેથી તમને એમાંથી અડધું પ્રકરણ છે એમાં જ આવી જાય છે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ આપેલું કે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે જીવન નિર્વાહ ને આધારે સજીવોને ઉત્પાદકો ઉપભોગ્યો તેમજ વિઘટકોના જૂથ કે સમૂહોમાં વેચી શકાય છે આવો યાદ કરવાનો પ્રયત્ન કરીએ જે સ્વનિર્ભર કે સ્વયં સંચાલિત નિવસન તંત્ર સ્વયં બનાવે છે જેના વિશે આપણે ચર્ચા કરી ગયા કયા સજીવો સૂર્યના પ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરી શકે છે આપણે બધાને ખ્યાલ છે એવા કયા સજીવો છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને શર્કરા તેમજ સ્ટાર્ચ બનાવે છે તો આપણે બધાને એના જ જો આપને ખબર છે કે લીલી વનસ્પતિ અને અમુક બેક્ટેરિયા છે એ જ આ કાર્ય કરી શકે છે તો અહીં આપેલું છે કે લીલી વનસ્પતિ તેમજ કેટલાક બેક્ટેરિયા જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે તેઓ આ વર્ગમાં સમાવાય છે તેથી તેઓને ઉત્પાદકો કહેવાય છે અહીં આ ઉત્પાદકની વ્યાખ્યા છે ઉત્પાદક એટલે શું જૈવિક ઘટકોમાં તમે અહીં લખી શકો જેને ઉત્પાદક એટલે કે પ્રોડ્યુસર કહેવામાં આવે છે તો ઉત્પાદકની અહીં અહીંથી આપણે લખી શકાય લીલી વનસ્પતિ તેમજ કેટલાક બેક્ટેરિયા જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે તેઓ તેઓને ઉત્પાદક કહેવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ શું બધા સજીવો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ખોરાકના હેતુથી ઉત્પાદકો પર આધારિત હોય છે તો હા હમણાં જ આપણે ચાર્ટ જોઈ ગયા જૈવિક ઘટકોનો કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો ઉપર જ બધા આધાર રાખે છે જે ઉપભોગી છે એ પણ ઉત્પાદક ઉપર આધાર રાખે છે અને જે પરોપજીવી છે વિઘટકો છે એ પણ આમ જોઈએ તો એમાં ઉત્પાદકોનો તો સમાવેશ થાય જ છે કારણ કે અહીં જે ઉત્પાદક છે એના ઉપર જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય છે જેમ આપણે જોઈ ગયા કે ઉત્પાદક ઉપર આધાર રાખનાર તૃણાહારી તૃણાહારી ઉપર આધાર રાખનાર તો કે માંસાહારી મિશ્રાહારી અને પરોપજીવો અને આ બધા જ મૃત્યુ પામે પછી તેના પર આધાર રાખનાર તો કે વિઘટકો આમ વિઘટકો છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અથવા તો જે જુદા જુદા પ્રાણીઓ છે શાકાહારી માંસાહારી મિશ્રાહારી એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે ત્યારબાદ આ સજીવો જે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર હોય છે તેઓને ઉપભોગીઓ કહે છે અહીં ઉપભોગીની વ્યાખ્યામાં તમે લખી શકો છો અહીંથી ચાલુ થશે ત્યારબાદ ઉપભોગીઓને મુખ્યત્વે શાકાહારી માંસાહારી અને શર્વાહારી જેને મિશ્રાહારી પણ કહેવામાં આવે છે તેમજ પરોપજીવીઓમાં વહેંચવામાં આવે છે શું આમાંથી પ્રત્યેક પ્રકારના વર્ગના ઉદાહરણ જણાવી શકો છો અહીં આપણે આ બધાના ઉદાહરણ આપવાના છે તો આપણે બધાને ઉદાહરણ આવડે છે આના કે શાકાહારી અથવા તો તૃણાહારી તો એમાં સમાવેશ થાશે ખાસ કરીને તમે તીતી શરૂઆત કરી શકો કારણ કે તિતી ઘોડો છે એ તૃણાહારીમાં સૌથી પહેલાં સ્ટેજ ઉપર આવે છે તિતી ઘોડાનો સમાવેશ કરી શકીએ છીએ આ સિવાય સસલાનો આ સિવાય આપણે બકરી છે ગાય છે હાથી હરણ વગેરેનો સમાવેશ શાકાહારીમાં કરી શકીએ છીએ ત્યારબાદ માંસાહારીમાં તો માંસાહારીમાં ઉચ્ચ કક્ષાના માંસાહારી અને માંસાહારી એમાં બે ભાગ પાડી શકાય છે ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં આપણે વાઘ સિંહ સિંચિતો દીપડો વગેરે લઈ શકાય છે અને સર્વાહારી એટલે કે મિશ્રાહારી મિશ્રાહારીમાં આપણે અહીં દેટકો લઈ શકીએ કૂતરો વાનર માનવ વગેરે છે એ સર્વાહારીમાં ઉદાહરણમાં લઈ શકીએ છીએ પરોપજીવીમાં જે બીજા ઉપર આધાર રાખીને જીવતા હોય તેવામાં આપણે લઈ શકીએ જળો જૂ વગેરે છે માંકડ વગેરે પરોપજીવી જીવન ગાળે છે અમરવેલ વગેરે ત્યારબાદ શું આમાંથી પ્રત્યેક પ્રકારના વર્ગના ઉદાહરણ આપણે અહીં આપ્યા છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે એવી પરિસ્થિતિ વિચારો કે જ્યારે માછલી ઘરને સાફ કરવાનું છોડી દેવામાં આવે તો કેટલીક માછલીઓ તેમજ છોડ તેમાં મરી જાય છે શું તમે કદી વિચાર્યું છે ખરેખર શું થાય છે જ્યારે એક સજીવ મરી જાય છે ત્યારે જીવાણુ કે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો મૃતજૈવ અવશેષોનું વિઘટન કે અપમાર્જન કરે છે આ સૂક્ષ્મ સૂક્ષ્મજીવો વિઘટન કરે છે કારણ કે તેઓ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે જે ભૂમિમાં ભળી જાય છે અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે વિચારો કે તેઓની વિઘટકોની ગેરહાજરીમાં મરેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર શું અસર થાય છે શું વિઘટકોની અહીંયા ગેરહાજરીમાં પણ ભૂમિની પ્રાકૃતિક રચના પુનઃ થઈ શકે ખરી વિઘટકોની અગત્યતા અહીં ખાસ આપેલી છે તમને કે વિઘટકો કઈ રીતે ઉપયોગી છે તો અહીં આપેલું છે કે જો વિઘટકો છે એ પ્રાણીઓ પક્ષીઓ કે વનસ્પતિ મૃત્યુ પામ્યા બાદ તેનું જટિલ કાર્બનિકમાંથી સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે જો આ વિઘટકો ન હોય તો તેની વિઘટનની ક્રિયા થાય નહીં એ એઝ ઇટ ઇઝ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં રહ્યા કરે અને તેનું વિઘટન ન થાય તો એ જે ખનીજ તત્વોના જે એના શરીરમાં છે એ ખનીજ તત્વો છે ફરીથી વાતાવરણમાં જઈ શકતા નથી અને જેથી પર્યાવરણ છે એ સંતુલિત રહી શકતું નથી તો અહીં માછલીઘરને પણ જો સાફ કરવામાં ન આવે તો અહીં માછલી ઘરની અંદર તો કોઈ વિઘટકો છે નહીં તો માછલી ઘરને સાફ કરવામાં ન આવે તો વિઘટકો વગર અંદર જે ઉત્સર્ગ પદાર્થ નીકળેલો છે એ ઉત્સર્ગ પદાર્થ છે એના દ્વારા ખૂબ સુક્ષ્મજીવો છે એ પ્રક્રિયા કરશે અહીં પણ વિઘટન તો થશે જ પણ અહીં એ પ્રક્રિયા કરશે અને તેનું સડવાની ક્રિયા બધી થશે પણ અંદરને અંદર બધું થશે જેથી કરીને ઓક્સિજનનું પ્રમાણ તેમાં ઘટી જશે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટવાના કારણે અંદર રહેલી માછલીઓ છે એ મૃત્યુ પામી શકે છે માટે માછલી ઘરને સમયાંતરે બે ત્રણ દિવસે સાફ કરવું જ જોઈએ પાણી પણ બદલાવવું જોઈએ ત્યારબાદ આગળ આપેલું છે પ્રવૃત્તિ પંદર પોઈન્ટ બે જેમાં કહ્યું છે કે માછલીઘર બનાવતી વખતે શું તમે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે એવા જળચર પ્રાણીઓને સાથે ન રાખીએ કે જે બીજા પ્રાણીઓને ખાઈ જાય જો ધ્યાન ન રાખવામાં આવે તો શું થાય તો આપણે જાણીએ છીએ કે નાની માછલીઓ ભેગી આપણે મોટી માછલીઓને રાખવામાં આવતી નથી કારણ કે જો નાની માછલીઓ ભેગી મોટી માછલીઓ રાખવામાં આવે તો મોટી માછલી છે નાની માછલીને ખાઈ જાય છે જેથી કરીને અહીં નાની માછલીઓનું અસ્તિત્વ રહેતું નથી તો અહીં બીજા પ્રાણીઓ એવા રાખવા જોઈએ કે જે એકબીજાને ખોરાકમાં ખોરાક તરીકે લેતા ન હોય એવા પ્રાણીઓને આપણે માછલી ઘરમાં રાખી શકાય ત્યારબાદ જૂથ બનાવો અને ચર્ચા કરો કે ઉપરુક્ત સમૂહોમાં સજીવ એકબીજા પર કેવી રીતે નિર્ભર હોય છે ત્યારબાદ જળચર સજીવોના નામ તે ક્રમમાં લખો જેમાં એક સજીવ બીજા સજીવને ખાય છે અને એક એવી શૃંખલાની સ્થાપના કરો જેમાં ઓછામાં ઓછા ત્રણ તબક્કા હોય છે અહીં જૂથ બનાવવાની વાત કરી છે ઉપર કે જૂથ બનાવો અને ચર્ચા કરો કે ઉપરુક્ત સમૂહોમાં સજીવ એકબીજા પર કેવી રીતે નિર્ભર રહે છે આપણે સૌ પ્રથમ વાત કરીએ ઘાસનું નિવસન તંત્ર અથવા તો ઘાસનું નિવસન તંત્ર તેની જ આપણે વાત કરીએ તો નાના ઘાસ હોય છે તેના ઉપર રહેનાર નાના નાના કીટકો હોય છે જેમાં આપણે તેથી ઘોડાનો સમાવેશ કરીએ અને તેથી ઘોડાને ખાનાર તો કે નાના નાના દેડકાઓ હોય છે એને ખાનાર તો તેમાં નાના નાના સાપને એવું જોવા મળે છે અને તેને ખાનાર તો કે ઘણા બધા પક્ષીઓ જે છે એ જોવા મળે છે આમ આખું એક સમૂહ છે એ એકબીજા પર ખોરાકનો આધાર રાખે છે ત્યારબાદ આપણને કહ્યું છે જળચર સજીવોના નામ આપવાનું કહ્યું છે કે જળચર સજીવોના નામ આપો તે ક્રમમાં લખો જેમાં એક સજીવ બીજા સજીવને ખાય છે અને એક એવી શૃંખલાની સ્થાપના કરો કે જેમાં ઓછામાં ઓછા ત્રણ તબક્કા હોય તો અહીં આપણે લખીએ કે સૌથી પહેલાં તો કે વનસ્પતિનો સમાવેશ થાય પાણીની અંદર પણ વનસ્પતિ તો હોય જ છે વનસ્પતિ અથવા તો પાણીની અંદર આપણે લીલનો પણ સમાવેશ કરી શકીએ કે વનસ્પતિ અથવા તો લીલ છે તે સૌથી પહેલાં આવશે એટલે ઉત્પાદક તરીકે તેનો સમાવેશ થાય છે ત્યારબાદ નાના કીટકો અને નાની માછલી અહીં કીટકો અને નાની માછલીનો સમાવેશ આપણે કરીશું તૃણાહારી તરીકે પ્રથમ કક્ષાના તૃણાહારી અથવા તો પ્રથમ કક્ષાના ઉપભોગી જેને કહી શકાય ત્યારબાદ મોટી માછલીઓ આવશે મોટી માછલીઓ એને આપણે દ્વિતીય કક્ષાના ઉપભોગતા કહી શકીએ અહીં લીલ અને વનસ્પતિ ઉત્પાદક તરીકે છે જ્યારે કીટકોને નાની માછલીઓ છે એ પ્રથમ કક્ષાના ઉપભોગી છે અને મોટી માછલી એ દ્વિતીય કક્ષાના ઉપભોગી છે એવું કહી શકાય આ સિવાય હજુ પાણીની અંદર દરિયો હોય તો મોટી માછલી ખૂબ મોટી માછલીઓનો પણ સમાવેશ થાય સાપનો પણ સમાવેશ થાય તો એની અંદર દરિયાની અંદર જે આ તબક્કા છે એ વધી જાય છે જ્યારે સરોવર તળાવ એની અંદર આ જે તબક્કા છે એ ત્રણ સ્ટેપના અથવા ત્રણ સ્ટેપના હોઈ શકે છે ત્યારબાદ શું તમે કોઈ એક સમૂહને સૌથી વધારે મહત્ત્વનું ગણો છો શા માટે અથવા તો શા માટે નહીં તો અહીં આપણે જોઈએ છે કે કયો સમૂહ સૌથી વધારે મહત્ત્વનો છે તો પહેલાં સ્ટેજ ઉપર રહેલા ઉત્પાદકો ઉત્પાદકો છે એ સૌથી વધુ મહત્ત્વના છે કારણ કે ઉત્પાદકો ન હોય તો તેની ઉપર નભનારા બાકીના બધા જ છે એ મૃત્યુ પામે છે કોઈનું અસ્તિત્વ ટકી શકતું નથી માટે આપણે કહી શકીએ કે પ્રથમ પોષક સ્તરની રચના કરે છે એવી વનસ્પતિ તથા બધા ઉપભોગીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમની ખોરાકની કે ઊર્જાની જરૂરિયાત માટે વનસ્પતિ ઉપર જ આધાર રાખતા રાખતા હોય છે માટે અહીં સૌથી વધુ મહત્વનું પોષક સ્તર હોય તો એ ઉત્પાદકોનું છે અહીં આપણે જૈવિક ઘટકો અજૈવિક ઘટકોની વાત કરી ગયા નિવસન તંત્રના પ્રકાર જોઈ ગયા તેના ઘટકો જોઈ ગયા અને તંત્ર કઈ રીતે રચના થાય છે એ પણ જોઈ ગયા એના સ્ટેપ જે આવે છે એ તો આટલી આપણે વાત કરી ગયા હવે ત્યારબાદ પંદર પોઈન્ટ એક પોઈન્ટ એક આહાર શૃંખલા તેમજ આહાર ઝાડ વિશે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું